तळाजा માર્કેટિંગ યાર્ડ મગફળી કઠોળ કપાસ સહિતના પાકોથી છલોછલ ભરાઈ ગયું. ગત મોડી રાત્રી દરમિયાન વ્યવસ્થાપકોને પોલીસ બોલાવવાની ફરજ પડી હતી. પ્રાપ્ત થતી માહિતી અનુસાર ભાવનગર જિલ્લાના તળાજા માર્કેટિંગ યાર્ડમાં છેલ્લા ઘણા સમયથી મગફળીની 5000 જેટલી ગુણીઓની આવક થઈ રહી છે, જેની સામે કપાસની પણ 1900-2000 જેટલી ગાંસડીની આવક થઈ રહી છે અને અન્ય કઠોળ અનાજ સહિતના પાકમાં આવતા હોય છે. ત્યારે તળાજા માર્કેટિંગ યાર્ડમાં જગ્યા ઓછી પડી રહી છે ત્યારે માર્કેટિંગ યાર્ડ દ્વારા વારંવાર ખેડૂતોને તેમજ વાહન માલિકોને અપીલ કરવામાં આવે છે કે જ્યાં સુધી જાણ કરવામાં ન આવે ત્યાં સુધી માર્કેટિંગ યાર્ડમાં મગફળી લાવવી નહીં. ત્યારે ગત રાત્રિની વાત કરવામાં આવે તો ગત મોડી રાત્રે મગફળીના ભરે 100 જેટલા વાહનોની લાંબી કતારો લાગી હતી, જેમાં વ્યવસ્થા કરવા માટે માર્કેટિંગ યાર્ડના વ્યવસ્થાપકોમાં દોડધામ મચી જવા પામી હતી. મામલો કાબુ બહાર ન જાય તે માટે તળાજા પોલીસ કાફલો પણ માર્કેટિંગ યાર્ડ ખાતે દોડી ગયો હતો. બનાવને લઈને ખેડૂત એકતા મંચ પ્રમુખ અશોકસિંહ સરવૈયાને ખેડૂતો દ્વારા જાણ કરવામાં આવતા તેઓ પણ રાત્રિના સમયે માર્કેટિંગ યાર્ડ ખાતે દોડી ગયા હતા. ત્યારે માર્કેટિંગ યાર્ડના સેક્રેટરી અજીતભાઈ પરમારે જણાવ્યું હતું કે હાલ માર્કેટિંગ યાર્ડમાં મગફળીનો પુષ્કળ પ્રમાણમાં ભરાવો થઈ ગયેલ હોય, નવી મગફળી ઉતારવા માટે જગ્યા ન હોવાના કારણે આગામી સમયમાં જ્યાં સુધી માર્કેટિંગ યાર્ડ તરફથી જાણ કરવામાં ન આવે ત્યાં સુધી કોઈપણ ખેડૂતો તેમજ વાહન માલિકોએ મગફળી લાવવી નહીં તેવી સૂચના આપવામાં આવી હતી.